રાજ્યમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં અનેક લોકોને પાણી મળતું નથી અને લોકો પાણી માટે આમ તેમ ભટકી રહ્યા છે. ત્યાં મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં બિંદાસ પાણીની ચોરી કરવામાં આવી રહી છે અને ચોરી પણ સત્તાધીશોના ઇશારે જ કરાઈ રહી છે. જે પાણી ગામની ભોળી પ્રજાનું છે તે જ પાણી કેટલાક ચોરો બારોબાર સગે વગે કરી તેને પૈસાથી તે જ પ્રજાને વેચી રહ્યા છે. વાત કંઈક એવી છે કે 2014થી ગ્રામ પંચાયતની જમીન પર કૌશલ પટેલ નામનો શખ્સ મિનરલ વોટર પ્લાન્ટ ચલાવી રહ્યો છે, પરંતુ આ શખ્સને જાણે કોઈ ડર કે ખોફ ન હોય તેમ બિંદાસ પંચાયતની જમીનનો ઉપયોગ કરે છે અને પોતાના ધંધા માટે પંચાયતનું લાખો લીટર પાણી મફતમાં વાપરી રહ્યો છે અને આ જ મફતના પાણીથી તે બજારમાં મોટી કમાણી કરી રહ્યો છે. વર્ષે આ વ્યક્તિ લાખોની કમાણી કરે છે, પરંતુ સામે એક પણ રૂપિયો પંચાયતને ટેક્સ કે અન્ય કોઈ રીતે ચૂકવતો નથી. 2014થી 2017 સુધી એક રૂપિયાનો વેરો પણ નથી ભરાયો. ગેરકાયદે ચાલતો આ પ્લાન્ટને બંધ કરાવવા માટે અવારનવાર તલાટીએ સરપંચનું ધ્યાન દોર્યું હોવા છતાં ઇન્ચાર્જ સરપંચ સહી કરવા તૈયાર નથી. ત્યારે ગ્રામ પંચાયતના જ એક જાગૃત સભ્યએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ડેપ્યુટી સરપંચની મિલીભગતને છતી કરી છે. સંપમાંથી ડાયરેક્ટ મોટર મૂકી ખેંચી આરો પ્લાન્ટમાં લઈ જાય, આરો પ્લાન્ટની અંદર બોટલો ભરી અને બજારની અંદર કોમર્શિયલ બેઝ ઉપર આ પાણી વેચાય છે અને પંચાયતને એક પણ રૂપિયાનો ફાયદો નહીં કે એનો એક પણ ટેક્સ નહીં, જમીનનું ભાડું નહીં અને પંચાયતને મોટું આર્થિક નુકસાન જાય છે. આ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબને મેં રજૂઆત કરેલી અને એ રજૂઆતના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારીએ એનો ઠરાવ રદ કરેલો અને એના પછી ગ્રામ પંચાયતે બે વખત ઠરાવ કર્યો કે ભાઈ આને નોટિસ આપીને ખાલી કરવું, પણ એનું આજ દિન સુધી અમલવારી થઈ નહીં. આરો પ્લાન્ટનું કનેક્શન કાપવા માટેનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવેલો હતો. એના પછી મેં ફરી આરો પ્લાન્ટ કાપવા માટેનું નોટિસ એપ્રિલ માસમાં તૈયાર કરેલ હતી, પણ સદરું નોટિસની અંદર ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ વ ઉપસરપંચ શ્રી પટેલકુમાર રસિકભાઈ પટેલે આજ દિન સુધી સદરું નોટિસની અંદર સહી કરેલ નથી સાહેબ. તેના કારણે હજુ સુધી આરો પ્લાન્ટનું કનેક્શન કાપવા માટેની કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી. પંચાયતના પાણી પર હંમેશા પ્રજાનો હક હોય છે, કારણ કે પ્રજા પાણી માટે દર વર્ષે ટેક્સ ભરે છે. પરંતુ અહીં તો ટેક્સ ભરે બીજા અને મલાઈ ખાય કોઈ ત્રીજો એવી સ્થિતિ જોવા મળી રહી છે. 2014માં ગામના તત્કાલીન સરપંચ રમેશ મુખીએ એક પણ રૂપિયો લીધા વિના આ પ્લાન્ટ ખોલવાની મંજૂરી આપી હતી અને આ તત્કાલીન સરપંચ ચિરંજીવી યોજનાનો ગેરકાયદે લાભ લેવા જતા સસ્પેન્ડ થયા હતા. ત્યારથી ગોઝારિયા ઇન્ચાર્જ સરપંચના હવાલે છે. સરપંચ સસ્પેન્ડ થયા છે, પણ તેમની રહેમ નજર હેઠળ સ્થપાયેલો પ્લાન્ટ સસ્પેન્ડ થયો નથી. તાલુકા વિકાસ અધિકારીએ પણ પ્લાન્ટને ગેરકાયદે ઠેરવ્યો છે. બીજી તરફ સરપંચની છત્રછાયામાં ગેરકાયદે મિનરલ પ્લાન્ટ ચલાવતો કૌશલ પટેલ પોતાનો પ્લાન્ટ કાયદેસરનો હોવાનું રટણ કરી રહ્યો છે. આમાં અમારા તરફથી કોઈ ચૂક રહી નથી, છતાં પણ પંચાયતે અમને ઠરાવ ટીડીઓ કહેવા કે ટીડીઓ દ્વારાથી ઠરાવ રદ કરવામાં આવે છે એવી નોટિસ અમને આપેલી છે. અમે એનો જવાબ આપી દીધેલ છે કે આ જે ઠરાવ રદ કરવામાં આવેલ છે એ ખોટી રીતે રદ કરવામાં આવેલ છે. એનો અમે જે કાયદેસરના ઠરાવની કોપી, દસ્તાવેજની કોપી એ રજૂ કરેલ છે. ગેરકાયદે પ્લાન્ટના કારણે મસ મોટી કમાણી કૌશલ પટેલ અને તેના સાથી કરી રહ્યા છે અને ભોળી પ્રજા તેનો ટેક્સ ભરી રહી છે. તો રાજકીય પીઠબળ હોવાને કારણે આ પ્લાન્ટ બંધ કરાવવાની તલાટી પણ હિંમત નથી કરી શકતા, ત્યારે આ પ્લાન્ટ દ્વારા ગ્રામ પંચાયતને પહોંચાડવામાં આવેલ મોટા નુકસાનની ભરપાઈ આખરે કોણ કરશે તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા.